أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم، الحمد لله والصلاة على أهلها، أما بعد فالسلام عليكم ورحمة الله وبركاته. મારા સાંભળનારાઓ ફરીવાર માય રમઝાન અલ મુબારકના દર્શોને આપણે સાતમા મળીને પેશ કરી રહ્યા છીએ અને આ વખતે આપણું સરનામું દર્શોનું એ છે કે રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે જે મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામની કરેલી નસિયત અને વસિયત જે છે એમાંના રસૂલના અમુક કથનોને આપણે સાતમા મળીને તમારી સમક્ષ પેશ કરી રહ્યા છીએ. આજે ઇન્શાઅલ્લાહ તઆલા આપણું 16મો સબક ચાલી રહ્યો છે અને 16મી હદીસ ને આપણે સાતમા મળીને એના બારામાં ચર્ચા કરીએ. રસૂલ કરીમે મોળાએ કાયરાતે કહ્યું, યા અલી અય અલી આફતુલ હદીસ અલ કિઝબ વાફતુલ ઇલ્મ અન નિસયાન વાફતુલ ઇબાદા અલ ફતરા વાફતુલ જમાલ અલ ખવૈલા وآفة العلم الحسود. أزاني محترم أبرا معي رسول كريم مولاي قائدات نے نصيحة کريني كيو آئي علي آفة الحديث الكذب آفة جنہا اپنے مصيبت کہیے چھے بلا کہیے چھے اردو گجراتی فارسی ما آفت کہیے چھے کہ جے ایک وستو نے محنت تھی بناوا ما آمینی ہوئی انہیں تھوڑی بار ما એ મહેનત જે છે આપણી બરબાદ થઈ જાય એને આફત કહેવાય, ભલા મુસીબત એટલે બીમારી પણ કહી શકાય. તો કહ્યું અય અલી આફતુલ હદીસ અલ કિઝબ, કહ્યું વાત જે છે ને વાતોની અગર કોઈ આફત છે તો એ છે જૂઠ બોલવું, એ વાતોની અંદર જૂઠનો સમાવેશ કરવો, એ વાતોની અંદર જૂઠી વાતોને નાખવી, એ વાતોની અંદર જૂઠનો સહારો લેવો. અઝાર મુતરમ આ જૂઠે કહેવો એવો મસલો છે કે જે આપણને ડગલે ને પકડે હર કોઈને પોતાની જિંદગીની અંદર એમનો સામનો કરવો પડે છે. આ જૂઠના સામે અગર કોઈ વસ્તુ આવે છે તો તે છે સચ્ચાઈ. આપણે રસૂલને માને છે કે જેનું લકબ સાદિક હતું, અમીન હતું, અને સચ્ચાઈ એક એવી મોટી વસ્તુ છે કે જેના બારામાં કદાચ મેં વિચાર ન કર્યો હોય. પરવરદિગારે આલમ જે લોકો આ સચ્ચાઈને વળગીને બેસે છે સૌથી વધારે કામ આવવાની વસ્તુ અગર કયામતના દિવસે કોઈ હશે તો ઇન્સાનની એ સચ્ચાઈ હશે. કુરાન મજીદમાં પરવરદિગારે આલમ આનો ઉલ્લેખ કરે છે કે જેથી કરીને તમને તમારી સચ્ચાઈ કામ આવે એ પહેલા તમે સાચા લોકો સાથે થઈ જાઓ. દાખલા તરીકે સૂરે તૌબાની 119મી આયતમાં ઇરશાદ રબ્બુલ ઇઝ્ઝત થઈ રહ્યો છે, ખુદાવંદે કરીમે કહ્યું યા અયુહલ્લઝીના આમનુ તકુલ્લાહ વકુનુ મઅસ સાદિકીન, ઈમાન લાવવા વાળાઓ ખુદાના તકવાને અખત્યાર કરો અને સાચા લોકો સાથે થઈ જાઓ. પણ આ જ્યારે સાચા લોકો સાથે આપણે થઈ જઈએ તો એના પછી બીજો મરહલો આવે છે કે સૌથી વધારે કામ આવવાની વસ્તુ કયામતના જેટલી છે એમાંની એક છે મારી તમારી સચ્ચાઈ, અને એની દલીલ સૂરે માયદાની 119મી આયત. અજબ ઇત્તેફાક છે, સૂરે માયદાની પણ 119મી આયત અને સૂરત તૌબાની પણ 119મી આયત. ارشاد عزت تيو امام بسم الله الرحمن الرحيم قال الله خدا ارشاد خداي كيو هذا يوم ينفع الصادقون صدقهم اي دي بس جي કે સાચા લોકોને અગર કોઈ વસ્તુ કામ આવશે નફા પહોંચાડશે તો એ લોકોનો સિદ્ક હશે સિદ્કુ લહુમ જન્નાતુન તજરી મિન તહત અલહાર, એ લોકો માટે બાગાત હશે કે જેના નીચેથી નદીઓ વહેતી હશે ખાલિદીન ફીહા અબદા, ત્યાં હંમેશ માટે આ લોકો એ લોકોનું રહેઠાણ બનાવી નાખશે. રદિયલ્લાહુ અન્હુમ વરદુ અન્હ, ખુદાવંદે કરીમ એ લોકોથીને રાજી અને આ લોકો પણ ખુદાથીને રાજી છે. ઝાલિકલ ફૌઝુલ અઝીમ, હકીકતમાં આ મોટામાં મોટી કામયાબી છે. એઝાન મુહતરમ આપણે જ્યારે વાતો કરે છે તો આપણી વાતોની અંદર કઈ હદ સુધી આ બીમારી દાખલ થઈ જાય છે યાર કે જૂઠની. તો પહેલું કહ્યું આફતુલ અને જૂઠ, આપણે તો મોમિન પોતાને કહીએ છીએ. હા, આ પહેલા જુમલા ઉપર વધારે ભાર એના માટે આપું છું કે આપણને સૌથી વધારે લાગતી વળગતી વસ્તુ આપણી જિંદગીની અંદર આ પહેલી બીમારી ઉપર છે કે યા અલી આફતુલ હદીસ અલ કિર, અય અલી વાતોની જે બીમારી છે એને બરબાદ કરવાની વસ્તુ અગર કોઈ છે તો જે જૂઠ. તમને ખબર છે રસૂલ કરીમને જ્યારે પૂછવામાં આવ્યું
کہ اے رسول ایکون المؤمن جبالا شو مومن کوئی ڈرپوک ہو سکے تو رسول کہ نعم ہاں ڈرپوک ہو سکے فلی بار پوچھو ایکون المؤمن بخیلا مومن بخیل ہو سکے تو آپ نے جواب آپیو نعم جارے تیزی بار سوال پوچھو ایکون المؤمن کذابا شو بنی سکے کہ مومن ابار نبار بار بار جھوٹ بولے رسول کہ لا ایمان میں جھوٹ بننے ایک ساتھی نہیں رہ سکتا تو آ جھوٹ جے چھے باتوں کی بیماری ત્યાર પછી રસૂલે કરીમ કે વાફતુલ ઇલ્મ નિસ્યાન ઇલ્મ જે છે એના માટે પણ એક બીમારી છે એને આપણે પ્રાપ્ત તો કરીએ છે પણ એને જે બીમારી લાગુ પડે છે શું છે નિસ્યાન ભૂલી જવું અને તમે જુઓ આપણી કોમ સમાજની અંદર આ સૌથી મોટામાં મોટી બીમારી છે કે જિંદગીભર આપણા દરમિયાન વાયઝો તકરીરો નસીહતો વસિયતો કરવામાં આવેલી બેમાનું બહુ ઓછું મને યાદ રહે છે કારણ શું ભૂલી જાઉં છું ભૂલી જાઉં મારી નબળાઈ છે હવે આનો ઈલાજ કઈ રીતે કરવો તો મૌલાએ કાયનાત પણ રસૂલે કરી મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ એક જ કથન આપણે બયાન કરી દઈએ કે આ એક સારી આદત આપણી કોમની અંદર આવી જાય તો આ ઇલ્મ જે છે એને આ બીમારી ભૂલવાની લાગુ નહીં પડે એ શું છે રસૂલ ઇસ્લામે ઇરશાદ ફરમાવ્યો કહ્યું કૈયદુલ ઇલ્મ બિલ કિતાબ કયો ઇલ્મને જે છે લખીને કાયદમાં નાખી દો બાંધી દો એટલે કે સાચવી દો પણ આપણી ન લખવાની આદત ન વાંચવાની આદત ત્યાર પછી એક બીજી બીમારી લાયક આપણને થઈ શકે એમ છે કે યાલી વાફતુલ ઇબાદ અલ ફતરા અયાલી ઇબાદતને પણ એક બીમારી લાગુ પડી શકે એમ છે એના માટે ઇબાદત માટે આ એક આફત સામાન છે બલા મુસીબત સામાન છે શું છે અલ ફતરા એટલે શું એટલે અલ ઇનકતા યાની કે વચમાંથીને તોડી નાખવું આપણી જિંદગીમાં કેટલી એવી ઇબાદતો છે કે જેને આપણે એક સિલસિલો આપેલો હોય છે પણ એમાં જ્યારે એકવાર કાપ પડી જાય છે તો શું થાય છે બંદો ઇબાદતમાં હિંમત હારી જાય છે દાખલાઓ ઘણા છે એક નાનો દાખલો આપણે લઈએ કે દાખલા તરીકે અગર હું હર એક નમાઝ બાદ તસ્બીહાત ફાતિમતુ ઝહરા અલયહિસ સલામ યાને કે આ તસ્બીહ જે છે એને પઢું છું હરરોજની મારી આદત છે એના વગર મને ચેન નથી પણ અગર એક ફેરે એક ફેરે એમ કરતા એને તોડવું છૂટી જવું એક ફેરે હું સુસ્તી કરીને એને છોડી દઈશ પછી આસ્તે આસ્તે બે ફેરે છૂટશે ત્રણ ફેરે છૂટશે આહિસ્તા આહિસ્તા આ જે ઇબાદતનો ભાગ મારી જિંદગીની અંદર તો એ ચાલ્યો જશે તો આ ઇબાદતની આફત ત્યારબાદ વાફતુલ જમાલ અલ ખુઈલા અય અલી રૂપ જે છે ને ખુદા જેને રૂપ સોંપે છે ને એને પણ એક બીમારી લાગુ પડી શકે એમ છે એના માટે પણ એક આફત આવી શકે એમ છે શું છે ઈ છે અલ ખોયલા અલ ખોયલા એટલે શું અત તકબ્બુર અને એટલે અલ ઉજ યાને પોતાને કઈ સમજવું પોતાના રૂપને કઈક સમજવું અઝાને મુતરા આ જ્યારે રૂપાળા શખ્સની અંદર ઔરત હોય અમારત એની અંદર આ બીમારી આવી જાય છે તકબ્બુર અને ઘમંડની તો રસૂલે કરીમે મૌલાએ કાયનાતે કહ્યું એ લોકોને તું પહોંચાડી દે પેગામ કે આ એક આફત છે આ એક બલા છે એનાથી ને એ લોકોની જિંદગીની અંદર નિષ્ફળતા જ આવશે અને ત્યારબાદ આખરી મસલો આવ્યો વાફતુલ ઇલ્મ અલ હસદ અને ઇલ્મનું જે છે બીમારી આફત જે છે એ હસદ છે તમે અજબ થશો એની પહેલે હમણાં આવ્યું હતું આફતુલ ઇલ્મ નિસ્યાન યાને કે ઇલ્મની બીમારી જે છે લાગુ પડે શું છે ભૂલી જવું અહીં છે આફતુલ ઇલ્મ અલ હસદ યાને અહીં પોતા ઇલ્મની બીમારી વાત નથી થતી આફતુલ ઇલ્મ અલ હસદ અને રસૂલ મૌલાએ કાયરતને કહેવા જાય છે કે જેના પાસે ઇલ્મ હોય છે યાને કે જે ઉલમા હઝરાત છે એ લોકોને પણ આ બીમારી લાગુ પડી શકે એમ છે કે એ લોકોના વચમાં અંદર અંદરમાં હસદ જે છે ઈર્ષા જે છે એ પેદા થઈ શકે છે અને આ એક બીમારી છે એક બરબાદીનું સામાન બની શકે એમ છે અને અજબ બાબત છે કે હસદ આલિમોમાં કઈ રીતે હોય પણ હોય એટલા માટે અઝાને મુતરમ ઘણા ખરા આલિમો આ બીમારી અંદર ફસાઈ જઈ શકે એમ છે એટલા માટે રસૂલે કરીમની એક હદીસ છે ઉસૂલે કાફીની અંદર કે જેની અંદર આ મળે છે કયો અલ મુમિનુ યબતુ વલા યહસદ વલ મુનાફિકુ યહસદુ વલા યબત આ બંનેમાં ફરક છે મોમિન જે છે એ સારી આશા રાખે છે પોતાના ભાઈ માટે અને હસદ નથી કરતો કારણ કે હસદ એટલે શું
जे सामावारा पसे छे येना पसे दिने चिनवाई लेवाई जाए खत्म ले दे मोमिन शू करे छे जे सामावारा पसे छे एनी तमन्ना करे छे के खुदा मने पण आपे पण येना पसे पण बाकी रहे अरे मुनाफिक शू करे छे मुनाफिक हसद करे छे येना पसे जे छे ई बाकी न रहे ई हसद मा फसाई जाए छे अने होपता नथी करतो के येना पसे जे छे ई बाकी रहे अने मने पण मळे अजाने मित्रा आ बधी बीमारीओ जे छे ખુદા દે કરીમ આપણને એનાથી ને બચવાની એક તોફીક ઇનાયત કરે ઇન્શાઅલ્લાહ તઆલા અને ખુદાની બારગામાં દુઆ કરીએ કે ખુદા દે કરીમ આ વસિયતોને આપણે આપણી અમલી રૂપ જિંદગીની અંદર અપનાવવાની તાકાત આપી દે રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અત-તસ્સમીઉ અલ-અલીમ